સુરેન્દ્રનગરના મલાર ચોક વિસ્તારમાં યુવક પર હુમલા કર્યાની ઘટના બની છે. હુમલાને કારણે યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પૈસાની લેવડ દેવડ મુદ્દે બોલાચાલી બાદ હુમલો કરાયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મલાર ચોકની ઘટના સામે આવી છે. બે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પૈસાની લેતી દેતી મામલે હુમલો કરાયો હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે. ઇજાગ્રસ્ત યુવક છે તેને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના મલાર ચોક વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે. એક યુવક પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પૈસાની લેવડ દેવડ મામલે હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ફોલાઈન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિરેન ડાંગરેચા. વિરેન, મલાર ચોક વિસ્તારની ઘટના સામે આવી છે, એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, શું વધુ વિગત? ચોક્કસથી ભાવિકા, વાત કરવામાં આવતો શહેરની મધ્યમાં આવેલ મલાર ચોક વિસ્તારમાં બનાવ છે. મલાર ચોક વિસ્તારમાં રિક્ષા ચાલક યુવક પર બે જેટલા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ખાસ કરીને લાકડી અને ધોકા જેવા હથિયારોને હુમલો કરી જે અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા છે, ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. ત્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી દેતી મામલે હુમલો કર્યો હોવાની હાલ આશંકાઓ સેવાઈ રહી છે, તેમજ આ ઘટનાને પગલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. જી ભાવિકા. જી, સમગ્ર જાણકારી બદલ આભાર.